नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी YouTube ऑनलाइन चैनल मां सौनुं फरी एकवार हार्दिक स्वागत करू छुं। विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान जेनो चैप्टर नंबर 8 पवन वावाजोडुं अने चक्रवात, जेने आपणे इंग्लिश मां कहीशुं विंड स्टॉर्म्स एंड साइक्लोन्स, राइट। तो विद्यार्थी मित्रों, आगळना सेशन मां आपणे शुं भण्या हता, ख्याल छे तमने? तो आगळना सेशन मां આપણે ચક્રવાત કેવી રીતે સર્જાય છે તેના વિશે સમજ્યા હતા, બરાબર। તો હવે અહીંયા આજના સેશનમાં આપણે શું ચક્રવાતની વિનાશક અસરો, જો ચક્રવાત આવે તો કેવા પ્રકારની વિનાશક અસરો થાય, શું સર્જાય, વિનાશક એટલે શું, તો જે નાશ કરનારી અસરો, બરાબર છે। તો એ કેવી રીતે સર્જાય છે, તો ચક્રવાત ઘણો વિનાશકારી હોય છે અથવા હોઈ શકે, તેના તેનો મુખ્ય આધાર શું છે, પવનની ઝડપ અને તેના પર સ્થળ, તેના સ્થળ પર। હવે દાખલા તરીકે પવનની ઝડપ કયા સ્થળ પર છે તે તેનો મુખ્ય આધાર છે। ચક્રવાત સમુદ્ર કિનારાથી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે। તમે જોયું હશે કે એક બૂંદ પાણી તમારા હાથમાં છે તમે ફૂંક મારીને ઉડાડી શકો, પણ ગ્લાસમાં ભરેલું પાણી હોય એને તમે ફૂંક મારીને ઉડાડી શકો નહીં, ફક્ત એ થોડું મુવમેન્ટ થાય। પણ આ સમગ્ર સમુદ્ર છે, આખો સમુદ્ર છે, સમુદ્રના પાણીને હિલોડા લેવડાવતું કરી નાખે અને ઊંચા ઊંચા મોજાઓ, બરાબર છે, વિનાશકારી મોજાઓ જે તે સમયે આ ચક્રવાત આવે ને, હવે તો આપણી પાસે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, જ્યારે ચક્રવાત આવવાનું હોય ને એની પહેલા એની ખ્યાલ આવી જાય, એટલે સમુદ્ર ખેડતા હોય ને જે લોકો નાવિકો, એ લોકોને પહેલેથી જ સંદેશો આપી દેવામાં આવે કે ભાઈ આ દિવસે આ તારીખે તમારે સમુદ્ર ખેડવાનો નથી, નહીં તો શું થાય, તો કે જેવું ચક્રવાત આવે પાણીને કહેવાય ને ધકેલે અને જેના કારણે મોજા આવે અને એ મોજા બોટ છે, બરાબર છે, મોટી મોટી સ્ટીમરો છે એને પણ નુકસાન કરી શકે, રાઈટ। તો ચક્રવાત સમુદ્ર કિનારાથી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે। આ ચક્રવાતના આગમનનો સંકેત છે પવન, બરાબર, જે ચક્રવાતના આગમનનો સંકેત છે પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોઈ શકે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં। આપણે જુઓ સોમનાથનો દરિયો છે, બરાબર, સાથે દીવ છે, દીવ તમે ક્યારેક ગયા હોય, સોમનાથનો દરિયો છે, પોરબંદરનો દરિયો છે, આપણા ગુજરાતનો 1400 કિલોમીટર જે લાંબો દરિયાકાંઠો છે, સૌથી મોટો ભારતના બધા જ રાજ્યોમાં સૌથી મોટો દરિયા કિનારો કોને ટચ થાય છે, તો કે આપણા ગુજરાતને। વિદ્યાર્થી મિત્રો, તો સોમનાથ તમે જાઓ ને તો સોમનાથનો જે દરિયો છે ને, કમસે કમ એના નોર્મલ સ્થિતિમાં એના મોજા છે ને 5 થી 6 ફૂટ જેટલા તો ઉલળતા જ હોય, આટલા નોર્મલ પવન હોય ને તો, એટલે 2 મીટર જેટલા, 1.5 થી 2 મીટર જેટલા એના મોજા ઉછળતા જ હોય। જો તમને ખબર હોય તો મંદિરથી દરિયો ઘણો આમ નીચે લાગે છે, પણ ઘણી વખત જ્યારે ભરતી આવે કે આવી રીતે ચક્રવાત કે એવું કંઈ નોર્મલી કંઈક પ્રક્રિયા થાય ને સમુદ્રમાં પવનના કારણે, તો એ દરિયાનું જે પાણી છે મોજા દ્વારા છેક સોમનાથના ઘુમટ સુધી ઉડે, એટલું પાણી પ્રબળ, એટલું પ્રબળ શક્તિશાળી ચક્રવાત હોય કે એવું કંઈ નાનું પણ વાવાઝોડું આવ્યું હોય તો। એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સમજવા જેવી વાત છે। તો આમાં તો વ્યક્તિ, આપણે માણસ તો, મનુષ્ય તો એક સામાન્ય પ્રાણી છે, એને તો ક્યાંય ધકેલીને લઈ જાય, બરાબર છે। તો એટલું પ્રબળ હોય છે પવન વડે બનતા પાણીનો મોજા કે જે કોઈ પણ વ્યક્તિને એ ઉઠાવી લે, એટલે મીન્સ કે કોઈ પણ વ્યક્તિ એની સામે બચી શકે નહીં। ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ, તમને ખબર તો આગળનો સેશન હતો એમાં મેં આકૃતિ દોરી હતી, એમાં નીચે આંખ એવું બતાવ્યું, તો આંખ આગળનું જે દબાણ છે તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે, એના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે, એનાથી શું થાય, ઉછળતા પાણીની ઊંચાઈ એટલે 3 થી 12 મીટર, 3 મીટર એટલે તો 9 થી 9.5 ફૂટ થયું, પણ 12 મીટર, 12 થી 36 એપ્રોક્સ 36 થી 40 ફૂટ વચ્ચેનું એનું એના ઉછળવાનું થાય, બરાબર, મીટર ઊંચાઈ પાણીની, તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે અને આને લીધે સમુદ્રનું જે પાણી છે કિનારા પરના નીચાણવાળા વિસ્તારોમાં શું થાય છે, પ્રવેશીને
ઘરોને માલ મિલકત તથા ત્યાંના વન્ય જીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે, વળી જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે. કારણ કે સમુદ્રનું પાણી કેવું હોય, ખારું હોય, એટલે જમીનની જે ફળદ્રુપતા છે એને પણ ઘટાડે છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ, ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય બરાબર તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, વૃક્ષો, સંદેશા વ્યવહારના સાધનો વગેરેને ઉખેડી ફેંકે છે, રાઈટ? અને આથી માનવ જીવન અને માલ મિલકતની મોટી અનારત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે મેં તમને પોઈન્ટ સમજાવ્યો, તમને ખ્યાલ આવ્યો કે કેવી પરિસ્થિતિનું સર્જન થાય છે જ્યારે ચક્રવાત ઉત્પન્ન થાય છે, રાઈટ? આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ કે ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે, તેનો આધાર પવનની ઝડપ અને તેના સ્થળ પર છે, બરાબર? ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે, તેનો આધાર શું હોય છે? તો કે પવનની ઝડપ અને તેના સ્થળ પર હોય છે. તેનો આધાર પવનની ઝડપ અને તેના સ્થળ પર છે. રાઈટ? ત્યારબાદ તો કે ચક્રવાત સમુદ્ર કિનારાથી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, બરાબર? ચક્રવાત સમુદ્ર કિનારાથી ઘણો દૂર હોય, ચક્રવાત સમુદ્ર કિનારાથી ઘણો દૂર હોય, તો પણ સમુદ્ર કિનારાથી ઘણો દૂર હોય તો પણ શક્તિશાળી પવન શું કરે છે? તો કે સમુદ્રના કાંઠા તરફ પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, બરાબર? અને આ ચક્રવાતના આગમનનો સંકેત છે, બરાબર? જે આ ચક્રવાતના આગમનનો સંકેત છે, રાઈટ? અને પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે, પવન વડે બનતા પાણીના મોજા એટલા પ્રબળ હોય છે કે શું થાય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં, કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં, રાઈટ? હવે ત્યારબાદ ચક્રવાતની આંખ આગળનું જે ઓછું દબાણ તેના કેન્દ્રના ભાગમાં, બરાબર, પાણીને ઉછાળે છે. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. બરાબર? અને
ઉછળતા પાણીની ઊંચાઈ કેટલી હોય છે? ઉછળતા પાણીની ઊંચાઈ મેં તમને કહ્યું 3 થી 12 મીટર હોઈ શકે. ઉછળતા પાણીની ઊંચાઈ, ઉછળતા પાણી ઊંચાઈ 3 થી 12 મીટર હોઈ શકે, બરાબર. હવે તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે. હવે એ મોજા આવતા ને તો આપણને એવું જ લાગે, તેને જોતા એવું લાગે કે પાણીની દિવાલ ધસી રહી છે, બરાબર. એટલે પાણીની દિવાલ આવતી હોય ને આપણને એવું લાગે, રાઈટ. હવે આને લીધે સમુદ્રનું પાણી કિનારા પરના નીચાણવાળા વિસ્તારોમાં આમ સમુદ્રનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં, બરાબર, અથવા વિસ્તારોમાં પ્રવેશીને ઘરોને માલ મિલકત, બરાબર, તથા ત્યાંના વન્ય જીવોને તથા ત્યાંના વન્ય જીવોને શું કરે છે? તો કે નુકસાન પહોંચાડે છે, બરાબર. નુકસાન પહોંચાડે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વળી જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. વળી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, રાઈટ. હવે તો કે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે ચક્રવાત ત્યાંથી સમુદ્ર કિનારાથી બરાબર પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પસાર થાય તે સમયે થતો સતત વરસાદ, બરાબર, પૂરની સ્થિતિ સર્જે છે. પૂરની સ્થિતિ સર્જે છે, રાઈટ. અને ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત, ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર ખૂબ જ ઝડપી ધરાવતો, બરાબર, ઝડપી પવન ધરાવતો, પવન ધરાવતો ચક્રવાત ઘરોને વૃક્ષો સંદેશાવ્યવહાર, બરાબર, વૃક્ષો સંદેશાવ્યવહાર ના સાધનો વગેરેને શું કરે છે? ઉખાડી નાખે છે, ના સાધનોને ખેડી નાખે છે. અને આથી માનવ જીવન અને માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. આથી માલ મિલકત અને માનવ જીવનની
મોટી હોનારત સર્જે છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો, ચક્રવાતની વિનાશક અસરો વિશે મેં માહિતી આપી. બે સેકન્ડ આપું, તમે સ્ક્રીનશોટ લઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો, ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી? બરાબર, તો ગાજવીજ સાથેના વાવાઝોડા સાથે તો કે એકલા અટુલા વૃક્ષો નીચે ઊભા ન રહેવું, કોઈ એકલું એક જ વૃક્ષ હોય એની નીચે ઊભા ન રહેવું. ધાતુના હાથાવાળી, બરાબર છે, છત્રીનો ઉપયોગ ન કરવો, બરાબર, બારીની નજીક નહીં, ખુલ્લા ગેરેજ, બરાબર છે, પછી શું છે, ગોડાઉન જે હોય છે, ગોડાઉનના રોડ, ધાતુના છાપરા, આશ્રયસ્થાન, બરાબર, તો આશ્રયસ્થાન માટે યોગ્ય નથી. બરાબર, કે આવી જગ્યાએ આપણે ઊભા રહીએ ને, જેના કારણે શું થાય કે ક્યારેક એ વસ્તુ કે બીજ કે વૃક્ષ છે, બરાબર, ધાતુનું છાપરું હોય કે આ બધી વસ્તુઓ કેવી છે કે જો પડે ને તો આપણને નુકસાન થાય, આપણની બોડીમાં કે આપણા શરીરમાં ઈજા થાય. બંધ બારણાવાળી કાર અથવા બસ, બરાબર, આશ્રયસ્થાન માટે યોગ્ય છે. બરાબર, જો તમે જંગલમાં હોય તો નાના વૃક્ષ નીચે આશ્રય લો, જમીન પર સૂઈ જવું નહીં. જો તમે પાણીમાં હોય તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું. બરાબર, તો આ બધી પરિસ્થિતિ વખતે, આ બધી સિચ્યુએશન મીન્સ કે પરિસ્થિતિ હોય ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખવું. એકલા અટુલા વૃક્ષ નીચે ના ઉભા રહેવું, ધાતુના છાપરાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો, બારીની નજીક નહીં, ખુલ્લા ગેરેજ, ગોડાઉનના રોડ, ધાતુના છાપરા આશ્રયસ્થાન માટે યોગ્ય નથી, અને બંધ બારણાવાળી કાર છે તથા બસ છે એના આશ્રયસ્થાન માટે યોગ્ય ગણવું. જો તમે જંગલમાં હોય તો નાના વૃક્ષ નીચે અથવા જમીન નીચે, જમીન ઉપર સૂઈ જવું. જો તમે પાણીમાં હોય તો બહાર નીકળીને કોઈ મકાનમાં આશ્રય લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટને હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે સમજીએ મુદ્દાને. એકલા અટુલા વૃક્ષ નીચે ઊભા ન રહેવું. બરાબર, એકલા અટુલા વૃક્ષ નીચે ઊભા ન રહેવું. બરાબર, ત્યારબાદ તો બીજો પોઈન્ટ છે કે ધાતુના હાથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો. બરાબર, ધાતુના હાથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો. બરાબર, ત્યારબાદ એના પછીનો પોઈન્ટ શું છે, તો કે ખુલ્લા ગેરેજ, પછી બારીની નજીક નહીં અને ગોડાઉનના રોડ. બરાબર, તો કે બારીની નજીક ખુલ્લા ગેરેજ ગોડાઉનના શેડ પછી શું લઈશું બીજું બોલો. બરાબર છે, ધાતુના છાપરા આશ્રય માટે, ધાતુના છાપરા આશ્રય સ્થાન માટે યોગ્ય નથી. બરાબર, બારીની નજીક ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ તથા ધાતુના છાપરા આશ્રય સ્થાન એટલે આશરો લેવા માટેના યોગ્ય સ્થાન નથી. બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. બંધ બારણાવાળી કાર અથવા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. બરાબર, હવે ત્યારબાદ તો કે જો તમે જંગલમાં હોય તો નાના વૃક્ષ નીચે આશ્રય લો. જો તમે જંગલમાં હોય તો નાના વૃક્ષ નીચે આશ્રય લો અથવા જમીન પર સૂઈ જવું. જો તમે જંગલમાં હો
તો નાના વૃક્ષ નીચે આશ્રય લેવો અથવા જમીન પર સુઈ જવું, રાઈટ? ત્યારબાદ તો કે જો તમે પાણીમાં હોય તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું, જો તમે પાણીમાં હો તો બહાર નીકળીને, બરાબર છે, બહાર નીકળીને શું કરવાનું? તો કે મકાનમાં જતા રહેવું, કોઈ પણ મકાન હોય, કોઈ મકાન માં જતા રહેવું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યના પોઈન્ટ હતા. આપણે ફરી એકવાર જોઈ લઈએ ચક્રવાતની વિનાશક અસરો. તો કે ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે, તેનો આધાર પવનની ઝડપ અને તેના સ્થળ પર છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી ઘણો દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને શું કરે, સમુદ્રના કાંઠા તરફ ફેંકે છે અને આ ચક્રવાતના આગમનનો સંકેત છે, બરાબર? પવન વડે બનતા પાણીના મોજા એટલા પ્રબળ હોય કે તેનાથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બચી શકતી નથી, બરાબર? ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી 12 મીટર હોઈ શકે. તેને જોતા એવું લાગે કે પાણીની દિવાલ શું છે, ધસી આવે એટલે પાણીની દિવાલ આવતી હોય ને એવું તમને દેખાય. આમ સમુદ્રનું પાણીની નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને ઘરોને, માલ મિલકત તથા ત્યાંના વન્યજીવોને નુકસાન પહોંચાડે છે. વળી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ચક્રવાત સમુદ્રના કિનારાથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે. ખૂબ જ ઝડપી પવન ધરાવતો ચક્રવાત ઘરોને, વૃક્ષો, સંદેશાવ્યવહારના સાધનોને ઉખેડી નાખે છે. આથી માલ મિલકત અને માનવ જીવનને મોટી અનરત સર્જે છે. ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કે એકલા અટૂલા વૃક્ષ નીચે ના ઉભા રહેવું, બરાબર છે, અને ધાતુના હાથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો. બારીની નજીક ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના છાપરા આશ્રય સ્થાન માટે ઉપયોગ અથવા યોગ્ય નથી. કેમ? કારણ કે જો એને નીચે હોય છાપરા પત્ર ઉડે, કઈ આપણને નુકસાન પહોંચાડી શકે. બંધ બારણા વાળી કાર અથવા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. જો તમે જંગલમાં હોય તો તે નાના વૃક્ષ નીચે આશ્રય લેવો અથવા જમીન પર સુઈ જવું. જો તમે પાણીમાં હોય તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં મેં તમને 2 પોઈન્ટ જે સમજાવ્યા છે, ચક્રવાતની વિનાશક અસરો અને ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી, આ બંને પ્રશ્નો તમારે તમારી રફ બુકમાં એકવાર લખીને એને વાંચવાના છે, સમજવાના છે, યાદ રાખવાના છે. કારણ કે તમને આવનારી એક્ઝામમાં કદાચ આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ચક્રવાતની વિનાશક અસરો જણાવો, તો તમને ખ્યાલ હોવો જરૂરી છે. અને ગાજવીજ સાથે ના વાવાઝોડા વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખી, આપણે રોજિંદા જીવનમાં ક્યારેક આપણી સાથે આવી કોઈ ઘટના ઘટી હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું કરવું, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન હું અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.